अबड़ासा पेटा चूंटणी अंतर्गत जिला भाजप कार्यालय भूजमां कार्यकर्ता ने बैठक नु आयोजन करवामां आव्युं। प्रदेश संगठन महामंत्री भीखुभाई दलसाणिया, शिक्षण मंत्री भूपेन्द्र सिंह चुडासमा, दिलीप ठाकुर, जोन महामंत्री केसी पटेल, पेटा चूंटणी इंचार्ज शंकरभाई चौधरी, प्रदेश संगठन मंत्री प्रदीपसिंह वाघेला, जिला भाजप अध्यक्ष केशुभाई पटेल सहित आगेवानो उपस्थित रहा था। पेटा चूंटणी ने लईने दमदमा जोवा मळी रह्यो छे। भूपेन्द्र सिंह चुडासमाए अबड़ासा बैठक भाजप जीतशे तेवो विश्वास व्यक्त कर्यो हतो। आजे बैठक में अनिरुद्धभाई दवे सहित उपस्थित रह्या हता। आम अबड़ासानी पेटा चूंटणी ने लईने दमदमाट जोवा मळी रह्यो छे अने चूंटणी ने लईने जोरशोर थी प्रचार पण करवामां आवी रह्यो छे अने संगठन मजबूत बनावानो पण प्रयास करवामां आवी रह्यो छे, जेने लईने आजे कार्यकरोनी साथे बैठकनुं आयोजन करवामां आव्युं हतुं। કોંગ્રેસ ઉભા રાખી અને અમારો પર હાથ મૂકે છે। એ આરોપ પણ સદંતર ખોટો છે, પાયા વિહોણો છે, ક્યારે બન્યું નથી। ભૂતકાળમાં તૂટતી જતી કોંગ્રેસ, જેમાં કોંગ્રેસના આગેવાનોને ભરોસો નથી, પોતાની સલામતી જોખમમાં મુકાઈ છે, એ માત્ર ગુજરાતમાં નહીં દેશભરમાં થઈ રહ્યું છે। ત્યારે એવા કાર્યકર્તાઓ કે જેમને ભવિષ્ય બનાવવું છે, એવા આગેવાનો, ધારાસભ્યો, એમપી એ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે, એમની નબળી છે, એ ઘર સાચવી શકતા નથી, આ આગેવાનો સલામત પાર્ટીમાં આવે છે। બાપુ પ્રતિમનસિંહ દરેક ઇન્ટરવ્યુમાં એક મેસેજ આપતા હોય છે, વાત કરતા હોય છે કે હું કોંગ્રેસમાં હતો એટલે અબડાસાનો વિકાસ નહોતો થતો, એટલે એવું કહી શકાય કે સરકાર કોંગ્રેસના વિસ્તારોમાં વિકાસ નથી? એવું નથી, પણ ભાજપનો કાર્યકર્તા જ્યારે ધારાસભ્ય બને છે તો એની સક્રિયતાને કારણે, સચિવાલયમાં આવવા જવાની એની ફ્રિકવન્સીને કારણે કામ વધારે થાય છે। બાકી એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ કામ તો થયા જ છે, પણ ભાજપના આગેવાન થયા પછી એ કામમાં વધારો થયો છે, આટલો ફેર છે। હું આ વખતની વાત કરું છું, ભૂતકાળની વાત નથી કરતો, અને 64માં અમે નહોતા, નરેન્દ્રભાઈ નહોતા, 2001 પછી જે રીતે નરેન્દ્રભાઈએ ભાજપે કામ કર્યું છે એની મોટી અસર છે। અત્યાર સુધી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કામગીરીની મોટી અસર છે, વિજયભાઈ રૂપાણીના કામોની મોટી અસર છે। આ બધાના આધારે હું ચોક્કસ કહું છું કે આ પેટા ચૂંટણીમાં રવિવંશી ભાજપના ઉમેદવાર ચોક્કસ જીતશે। સમય અનુસાર હોય છે, સરકારના પ્રજાલક્ષી કામોને કારણે આઠે આઠ પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। એના ભાગરૂપે અહીંયા અબડાસા રાજ્ય સરકારના મંત્રી તરીકે મારી જવાબદારી, સંગઠનમાં પ્રદેશના મહામંત્રી ભાઈ કેસી પટેલની જવાબદારી અને આ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ભાઈ દિલીપભાઈ ઠાકોર, અમે ત્રણેય જુલાઈ મહિનાથી આ સીટમાં ગામડા ગામડા સુધી પહોંચ્યા છીએ। બધાએ 18નો દુષ્કાળમાં રાજ્ય સરકારે કરેલી કામગીરીને આવકારી છે। ચાલુ વર્ષે વધારે વરસાદથી થયેલા નુકસાનમાં વણમાગે આખા જિલ્લાના તમામ ગામો, તમામ ખેડૂતોને જે રીતે મદદ કરી છે એની પણ મોટી અસર છે, ખેડૂતોમાં ખુશી છે। નખત્રાણાની કોલેજ જે બંધ થવાના આરે હતી એ માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદારતાપૂર્વક મંજૂર કરી છે, આખા વિસ્તારમાં
બધા જ આગેવાનો, શિક્ષિતો, ખેડૂતો, વેપારીઓ, ડોક્ટર, વકીલ બધા જ લોકોમાં આ એક કામની અસર છે. આઈટીઆઈ મંજૂર કરવામાં આવી છે અમારા દિલીપભાઈ ઠાકોર દ્વારા, નવા રસ્તા મંજૂર કરવામાં આવ્યા છે, નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે. એટલે અમારા કાર્યકર્તાઓ સ્થાનિક અને પાટણને બનાસકાંઠાથી આવેલા કાર્યકર્તાઓ લોકલ કાર્યકર્તાઓ સાથે જ્યારે પ્રચારમાં જાય છે ત્યારે એમને પ્રચંડ આવકાર મળે છે. આ કામગીરીને કારણે આવકાર મળે છે અને બધા સંકલ્પ લે છે અમારી હાજરીમાં કે અમે આ વખતે પ્રદ્યુમનસિંહની સક્રિયતા અને રાજ્ય કેન્દ્ર સરકારની કામગીરીને કારણે અમે ભારતીય જનતા પાર્ટીને, કમળને, પ્રદ્યુમનસિંહને જ્વલંત વિજયી બનાવવાના છે. આ આખી કામગીરીની સમીક્ષા કરવા માટે અમે કેડરબેઝ પાર્ટીના આગેવાનો છીએ. અમારી કામગીરીની સમીક્ષા થાય છે. માન્ય ભીખુભાઈ મહામંત્રી અને શંકરભાઈ બંને આવ્યા અને આજે એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો કે જે રીતે કામની ગોઠવણી થઈ છે, શક્તિ કેન્દ્ર સુધી, બૂથ સુધી, પેજ સુધીની જે કામગીરી છે, મતલબ એ થયો કે એકે એક મતદાર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક, વિકાસના કામો પહોંચ્યા છે. એના આધારે અને અમારા ઉમેદવારની સતત સક્રિયતા, આ બધું જ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા થયું છે. જેના આધારે હર્ષિત અમે ચોક્કસપણે સારી બહુમતીથી જીતવાના છે. પેટાચૂંટણીની તૈયારી પૂર જોશથી શરૂ થઈ રહી છે. ચૂંટણી બને પછી જોઈ, પરંતુ કાર્યકર્તાઓ, નેતાઓ, આગેવાનો સતત પ્રજાની વચ્ચે રહીને કેન્દ્ર સરકારના કામો, રાજ્ય સરકારના કામો, પ્રત્યેકથી લઈને અત્યાર સુધી થયેલા કામો એ પ્રજા સુધી પહોંચાડ્યા છે. ભાઈ પ્રદ્યુમનસિંહ એક સારા વ્યક્તિ ઉપરાંત સારા કાર્યકર્તા, જેના કારણે પણ સરકારના કામ અને પ્રદ્યુમનસિંહનું નામ ભાજપને બધા જ વર્ગો, બધી જ જ્ઞાતિઓનો અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે. લોકો પણ એટલા સક્રિય રહ્યા છે, રાજ્ય સરકારે પણ સક્રિયતાપૂર્વક આખા કચ્છની સેવા કરી છે. આ વિસ્તારમાં પણ પ્રદ્યુમનસિંહના જિલ્લાના ભાજપના એમપી એમએલએના સૌના પ્રયત્નોથી નક્ષત્રાની કોલેજ હોય, કોઠારાની આઈટીઆઈ હોય, રસ્તાના કામો હોય, કે ચેકડેમના કામો હોય, જળસંચયના કામો હોય, આ બધા કામોમાં જે લોકોને સીધા સ્પર્શે છે, લોકોને રાહતનો અનુભવ થયો છે, એના કારણે આખા મત વિસ્તાર નજરે જોઈ શકાય છે. એવી રીતે દૃઢ સંકલ્પ કર્યો છે, નક્કી જ કરી નાખ્યું છે કે અમારે તો પ્રદ્યુમનસિંહ જોઈએ, અમારે કમળ જોઈએ. આ આખી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક પાર્ટી છે, કેન્દ્ર બેઝ પાર્ટી છે. હું અને ભાઈ કેસી પટેલ, ભાઈ દિલીપભાઈ ઠાકોર જુલાઈ મહિનાથી સતત અહીંયા આવ્યા કરે છે. પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનોએ કેવું કામ કર્યું છે, એમાં કંઈ ખૂટતું કરતું હોય તો એ સમીક્ષા કરવા માટે આજે પ્રદેશના મહામંત્રી માન્ય ભીખુભાઈ દલસાણીયા અને હમણાં જ બનાસ ડેરીમાં આખી પેનલ બિનહરીફ લઈને આવેલા શંકરભાઈ ચૌધરી, કે જેમની આખી 8 વિધાનસભાની સંકલનની જવાબદારી છે, બંનેની હાજરીમાં વિધાનસભામાં 9 જિલ્લા પંચાયત આવે છે. આજે આખો દિવસ દરમિયાન નવે 9 જિલ્લા પંચાયતના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓ સાથેની સમીક્ષા કરી છે. બધા જ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી રિપોર્ટિંગ કરીને કહ્યું છે કે અમે એકે એક ગામમાં, એક એક બૂથમાં પ્લસ રહેવાના છીએ અને ખૂબ સારા મતોથી કામના આધારે, પ્રદ્યુમનસિંહની સક્રિયતાના આધારે, નરેન્દ્રભાઈના કામના આધારે, વિજયભાઈ રૂપાણીના કામના આધારે અમે વિશ્વાસથી કહી શકીએ છીએ
કે આ સીટ સાથે ગુજરાતની બાકીની પણ આથી 8 સીટો ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા મતોથી અબડાસાની પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે સીધો જંગ હોવાનું લોકો જણાવી રહ્યા હતા, પરંતુ હવે સમાજવાદી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભરતા હવે રસાકસીનો રંગ જામશે. સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે અબડાસા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલી પ્રાંત કચેરીમાં હનીફભાઈ ઝાકબભાઈ ઉમેદવારી નોંધાવી છે. આજે તેમની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજવાદી પાર્ટીના તેઓએ અબડાસામાં વિકાસને વેગ આપવા પણ તેમણે જણાવ્યું હતું. આજે તેમના સમર્થનમાં રાનુબા જાડેજા સહિતના આગેવાનો જોડાયા હતા. પેટા ચૂંટણીમાં હવે ધીરે ધીરે રંગ પકડી રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાં 444 જેટલા ગામો આવે છે, જેમાં 2,30,000 જેટલા મતદારો છે. ત્યારે આવનાર દિવસોમાં ચૂંટણીનો રંગ જામશે અને ચૂંટણી જંગમાં કોને જીત પ્રાપ્ત થશે તે તો આવનાર સમય જ બતાવશે. હાલમાં તો ભાજપે પણ જીતનો દાવો કર્યો છે, કોંગ્રેસે પણ જીતનો દાવો કર્યો છે અને સમાજવાદી પાર્ટીએ પણ જીતનો દાવો કર્યો છે. ત્યારે તેમનો કેટલો દાવો સફળ થશે તે તો આવનાર સમયમાં પરિણામ બાદ જ જાહેર થશે. હાલમાં તો આ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પણ નોંધાવી છે. અબડાસા પેટા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જંગ. નમસ્કાર. પહેલા તો મને એટલી વધી સંખ્યામાં આવ્યા, ખરેખર અનિલભાઈ હતી અને એની જે ભાઈ સાહેબ અને એની ફેમિલી હતી, હું આમ મણીજો આંજો ખૂબ ખૂબ આભાર માનતો. અને એટલી સંખ્યામાં મારું આયા એ જ હકીકતમાં પહેલો બાંધી કામયાબી હે મારું. મારું કે પુરખીને જેકડે બે કહેતા હતા હનીફભાઈ જો ચેલા 2004 થી આવની મિત્ર અહીંયા અને હાજી સાહેબ મુજબ માહિતર તરીકે અહીંયા ફરાર ભેગા રહ્યા રાત ને દી પણ ભાજપ મેં રહી ચુક્યા હું, કોંગ્રેસ મેં રહી ચુક્યા હું. અહીં મળે એટલે જ પ્રજા ઘડી ગમે એમ કે ચૂંટ્યું તે બેરો હલે આવીને કો સોદો કરે વેકા જીવીને કોઈ અગર એ વિરોધી હોય એની કે કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે દે પક્ષ બોય કરતા રહે તો એ અહીં મળે જાણોતા ખોટો એ પૈસા જો તંત્ર કરે એટલી પ્રજા જા મત જો વેચર સેચર કરે અને તંત્ર હલાઈ રહ્યા તો મત તો આ જાય મેળી જા. અને મુસ્લિમ સમાજ જા કેટલા મત થઈ ઓછે મોજા 64,000 મત થઈ પંજાબ 55,000 જેવા મત છેણેતા દલિત સમાજ જાય કોઈ એટલી સમાજ આ વધી એટલી મુસ્લિમ સમાજ દલિત સમાજ એકડો એકડો બે આસાન જેને મારું કે અન્ય સમાજ હોય ભાનુશાલી સમાજ બ્રાહ્મણ સમાજ ભાનુશાલી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય અહીં સાહેબ એક એકડો ખાલી મત આજે પ્રશ્ન સંબંધ હોય ને એનો ઉપયોગ કહી દઉં કે ભલાઈ કરે આસા આખી જિંદગી આ ભેગા રહ્યા હું મહેરબાની કરે અને એકડી વાર આસા ભેગા રહો તાની પૈકી 100% જીતે અને માનિક જોખમ સાહેબ કામયાબ ચિંતા થી બાકી છેલ્લી ભાગ સુધી હરો રેજો નહીં બી ગાલ કે આપક્ષ ન કાટે ખૂટી ગાલે આસા પિંડ તાલુકા પંચાયત જોરા સીટ છો એવરાંજ આજે 6 મહિના થયા લોકડાઉન થી પહેલા આસા જીતાય હોય કોંગ્રેસ ત્રીજે નંબર આવી બીજે નંબર ભાજપ આવી આસા અપક્ષ મેં જીત્યા હતી 247 મત બહુ મળે આંજાણા મારું ભેરાવા એની જે લીધે આસા જીત્યા હતી કોઈ એકડે કેંદી જીત નહીં માલિક કહી દો તાંજી કામયાબી 100% મને જો સોચ છે છેલ્લી ભાગ સુધી પણ લડતા થી તો વિજય પાંચો નિશ્ચિત હે બાકી તન મન ધન છે પાકે ભેરો રેજો હે અને અકબંધ ભેગા રોંડા થી માલિક પાકે કામયાબ કહી દો અસ્તુ. ભાજપ હોય કો કોંગ્રેસ હોય તો આપણા સહીજી પ્રજા હે એમ કે અને જે સેમ કરવું ખબ્યું હોય બરાબર કોઈ પણ લાવવાનું પક્ષ ભાજપ અને કોંગ્રેસ ઈ બેનજી હેરાફેરી મેં પબ્લિક જો તો વિચાર જ નહીં ને જે પબ્લિક જો ગોઠી દો જેર પર ચૂંટણી આચે તો એની વડે મુદ્દા હોય જે ભાઈ આસી કોંગ્રેસ કોંગ્રેસ હોય તો ઈ ચાસી નર્મદા ખણી જીબો ભાજપ હોય તો આસી રોજગારી ખણી જીબો પણ ચૂંટણી હોય ત્યારે જેની કે ઈમડે મુદ્દા યાદ આચે તે પોઠી એની કે કીમ પણ યાદ નતો હજે માતે જેતરી પણ પ્રજા એની ઈમડે પરિવર્તન ઈચ્છે હતી અને પરિવર્તન કરણું ઈ પાજે હાથ મેં એટલે આસી રામ રહીમ ગ્રુપ નુંદાતર આસી હનીભાઈ કે ગાલ કે અહીં ઉભા રહ્યો છેલ્લા 15 દિન થી આસી એને સમજાય તા મડમડ ઈ ચો ભલે વાંધો ના જો પબ્લિક જો એને હિતું દો તો હું પેલા તૈયાર અહીંયા તો પરિવર્તન કરણું હું દો તો પરિવર્તન ઈ નથી દો બામડે ભેરા રોબો તો જ પરિવર્તન નથી દો અને તજ એની બહુ પાર્ટી કે સબક મેલ દો જે ભાઈ પા હેરા ફેરી કરી તા ઈ પબ્લિક જીતે નથી અને એન જો પાકે પૂરો ઉપયોગ હનીફભાઈ પાકે કરીંદા અને જવા પાની કે ચૂંટાય ને ખણી જીબો તત થીંદો માટે જોકો પ્રજા એની કે વિનંતી કરી હતો કે પંચવારે ન
यादव जिला अध्यक्ष समाजवादी पार्टी कच्छ गुजरात। आज बहुत खुशी की बात है कि दो टर्म से भाजपा और कांग्रेस जीतती है तो बीजेपी में चली जाती है, बीजेपी भी जीतती है तो कांग्रेस में चली जाती है। आज मुझे गर्व है कि हमारे हनीफ भाई जो किसी भी पक्ष में ना होते हुए कोरोना के संकट में इन्होंने एकदम ईमानदार छवि के स्वच्छ छवि वाले माननीय हमारे हनीफ भाई नेताजी जो हमारे आज समाजवादी पार्टी के राष्ट्रीय अध्यक्ष एवं गुजरात प्रदेश के माननीय अध्यक्ष सुरेंद्र यादव जी, इनके ऊपर इतना विश्वास करके और हमारी पार्टी ने इनके ऊपर भरोसा करके आज अवजासा की जनता को जो तीसरे पक्ष की जरूरत थी वो आज साबित हो गया है कि हमारे हनीफ भाई समाजवादी पार्टी से पूरी विधानसभा की सीट नंबर 1 से एक इतिहास रचेंगे। लेकिन ऐसा चर्चा हो रहा है कि आप मतों के ध्रुवीकरण के लिए तीसरा नहीं, हमारे कोई ध्रुवीकरण नहीं है। हमारी एक समाजवादी पार्टी ऐसी है जो किसी भेदभाव नहीं रखती है। हमारी पार्टी एक समाजवादी पार्टी है, हर समाज के समाज को हमारी पार्टी का स्वागत है, हर समाज स्वागत करती है। हमारी कितनी आशा है, हमारी फुल जीतनी, हमारी जीत जीते समाजवादी पार्टी अब सीट से